नमस्कार विद्यार्थी मित्रों, आज आप बीजो दाखलो नीचेना समीकरणों उकेलो जुशु। विद्यार्थी मित्रों, आगना वीडियो ने लिंक आप डिस्क्रिप्शन में है, तब न जो तो एक बार जी लैजो। ए शिक्षके वर्ग में विद्यार्थी ने कहू कि सौथी वधारे गुण मेलवना विद्यार्थी गुण सौथी ओछा गुण मेलवना विद्यार्थी गुणना बे गणा थी सात वधारे छे। जो सौथी वधु गुण 87 होय तो सौथी ओछा गुण केटला हशे? तो विद्यार्थी मित्रों, आपणे शुं करीशुं, धारवानुं छे दाखलो, तो ए लखी दऊं। तो आपणे सौथी ओछा गुण मेळवनार आपणे धारीशुं, तो अहीं लखीए सौथी ओछा गुण मेळवनार विद्यार्थीना गुण एक्स छे, बराबर। अहीं एक्सनी जगह गमे ते धारी शकाय। आवुं शुं के छे? शिक्षके वर्गमां विद्यार्थीओने कह्युं के सौथी वधारे गुण मेळवनार विद्यार्थीना गुण सौथी ओछा गुण मेळवनार विद्यार्थीना गुणना बे गणाथी सात वधारे छे। तो अहीं लखीए सौथी वधारे गुण मेळवनार विद्यार्थीना गुण केटला थशी? जुओ, बे गणा थी सात वधारे, एटले आना बे गणा एटले बे एक्स वत्ता सात वधारे छे। ओके, तो बे एक्स वत्ता सात। जो सौथी वधु गुण 87 होय तो बे एक्स वत्ता सात बराबर 87। तो सादु रूप आपो, बे एक्स एमना एम वत्ता सात बराबर नी पेली बाद लई जाओ तो ओछा सात थई जशे। એટલું યાદ રાખવાનું, બરાબરની પેલી બાજુ લઈ જુઓ એટલે ઓછા હોય તો વધતા થાય અને વધતા હોય તો ઓછા થાય। તો બે એક્સ બરાબર 87માંથી 7 જોઈએ એટલે 80, તો એક્સ બરાબર 80/2, તો એક્સ બરાબર 40। તો એક શું ધાર્યું છે? સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ, અને અહીં સૌથી ઓછા ગુણ કેટલા હશે? તો બસ મળી ગયું આપણને, તો અહીં લખી દઈએ જવાબ, સૌથી ઓછા ગુણ 40 હશે। ઓકે, પછી આ રીતનું બોક્સ બનાવી દેવાનું એટલે સાહેબની નજરમાં તરત આવી જાય વિદ્યાર્થી મિત્રો, બરાબર છે। ચલો આપણે આગળનો દાખલો જોઈશું વિદ્યાર્થી મિત્રો। દાખલા ઈઝી જ હોય છે। આવું શું કહે છે? એક સમદ્રી બાજુ ત્રિકોણમાં બે આધાર ખૂણાના માપ સરખા છે, શિરકોણનું માપ 40 છે, તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે? યાદ કરો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે? બે આધાર ખૂણાના માપ સરખા હોય છે, તો અહીં લખીએ બી, ધારો કે ત્રિકોણના આધાર ખૂણાનું માપ 180° છે। ઓકે, હવે ત્રિકોણના આ તો બે સરખા થઈ ગયા, શિરકોણનું માપ 40 છે, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180, તો અહીં લખીએ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180°. આધાર ખૂણાના બે આધાર ખૂણાના માપ સરખા છે, તો એક્સ વત્તા એક્સ અને ત્રીજો કયો છે? શિરકોણ 40 બરાબર 180°. તો એક્સ ને એક્સ, બે એક્સ વત્તા 40 180°, તો બે એક્સ બરાબર 180 એમના વત્તા 40 પેલી બાદ જાય એટલે ઓછા 40, તો બે એક્સ બરાબર 180°થી 40 બાદ કરો તો 140, તો એક્સ બરાબર 140/2 બરાબર કેટલા આવ્યા? 70° આવ્યા। શું શોધવાનું કીધું છે? ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે? તો અહીં લખી દેવાનું, સમદ્રી બાજુ
त्रिकोणना आधार खूणानुं माप 70 अंश हशे। ओके, આ રીતે આપણે જવાબ લખી દેવાનો છે, બરાબર? ચલો આગળ જોઈએ। સી, એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતો બે ગણા છે, તો આપણે રાહુલના ધારવા પડે, તો લખીએ ધારો કે રાહુલના રન એક્સ છે, તો સચિનના કેટલા થાય? તો સચિનના રન રાહુલના રન કરતો બે ગણા, તો આના બે ગણા તો 2x થાય, બરાબર? આવું શું કહે છે? જો તેમના રન ભેગા કરવામાં આવે તો તેમના રન 2 સદી કરતો 2 જેટલા ઓછા છે, તો આ બેના ભેગા કરવામાં આવે તો એક્સ વત્તા 2x, બરાબર? આવું શું કહે છે વિદ્યાર્થી મિત્રો? 2 સદી કરતો 2 ઓછા, 2 સદી એટલે 200, એનાથી 2 ઓછા તો 2, ઓકે? તો એક્સ ને 2x એટલે 3x, 200માંથી 2 જાય તો 198, તો એક્સ બરાબર 198, આ 3 છે નીચે આવી જાય, 3નો ઘડીયો બોલો, 3 છંગ 18, 3 છંગ 18 એટલે 1 એટલે 18 થાય, એટલે 3 છંગ 18, એક્સ બરાબર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 66 આવ્યા। તો શું કહે છે? તો તે મેચમાં બંને કેટલા રન કર્યા હશે? તો રાહુલે કેટલા રન કર્યા હશે? આ એક્સ છે તો 66 રન, અને સચિન તો 2x છે, તો 66 ગુણ્યા 2, 6 દુ 12નો બગડો વધીએ, 6 દુ 12 ને 1 3, 132 રન, બરાબર? આ 2 જવાબ આવી ગયા। તો આના ઉપર આપણે શું કરી દેવાનું? બોક્સ બનાવી દેવાનું, એ સાહેબની નજરમાં તરત જવાબ મળી જાય।